નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના સ્વઅધ્યયન પોના પાઠ નંબર નવ ગતિ અને સમયનું સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન અને પીડીએફના સોલ્યુશનની લિંક મુકાઈ ચૂકી છે જે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે વિડીયો અને પીડીએફ બંનેની લિંક મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ સોલ્યુશન અને પીડીએફની લિંક જે છે તે તમને WhatsApp ઉપર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ના વિજ્ઞાન વિષયની સહઅધ્યન પોના પાઠ નંબર નવ ગતિ અને સમયની સહઅધ્યન પોનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ કયો વિકલ્પ સમયના માપન સાથે સંકળાયેલો નથી તો જવાબ આવશે લંબાઈ બીજું જો નિશ્ચિત અંતર માટે સમય ઘટાડવામાં આવે તો ઝડપ જવાબ આવશે વધે છે ત્રીજું જો નિશ્ચિત સમય માટે અંતર વધારવામાં આવે તો ઝડપ તો જવાબ આવશે વધે છે ચોથું સુરેશ પોતાની બાઇક દ્વારા કાપેલું અંતર શાની મદદથી જોઈ શકે છે તો જવાબ આવશે સ્પીડોમીટર પાંચમું નીચેનામાંથી કયો અંતર અને સમયનો આલેખ નિયમિત ગતિનું સૂચન કરે છે તો એમાં જવાબ આવશે આ ગ્રાફ નંબર આકૃતિ નંબર ત્રણ છઠ્ઠું આવર્તકાળ એ કઈ રાશિનું સૂચન કરે છે તો અહીંયા જવાબ આવશે સમય ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન અહીંયા આપવામાં આવેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અહીંયાથી તમે અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અહીંથી તમે અભ્યાસ કરી શકશો તો જરૂરથી આ તમામ જે સોલ્યુશન છે તે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી જરૂરથી શેર કરજો કે જેઓ ધોરણ ત્રણથી બારની અંદર અભ્યાસ કરતા હોય ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યાઓ પૂરો એમાં સાતમો સવાલ ખાલી જગ્યાએ અંતર માપવાનું સાધન છે તો જવાબ આવશે ઓડોમીટર આઠમું એક માઇક્રો સેકન્ડ બરાબર સેકન્ડ નો ખાલી જગ્યામાં ભાગ તો દસ ની માઇનસ છ ખાલી જગ્યા કહે છે એટલે કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં બારમો સવાલ એક કારની ઝડપ સાહીઠ કિલોમીટર પર અવર છે તો તેણે વીસ મિ મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે તો એક કારની ઝડપ સાહીઠ કિલોમીટર પર અવર છે તો તેણે વીસ મિનિટમાં વીસ કિલોમીટર પર અવર જેટલું અંતર કાપ્યું હોય તેરમો સવાલ એક બસ દ્વારા કપાયેલ અંતર અને સમયનો ગુણોત્તર ચાલીસ કિલોમીટર પર અવર છે તો આ ચાલીસ કિલોમીટર પર અવર શું દર્શાવે છે તો બસ એક કલાકમાં ચાલીસ કિલોમીટરનું અંતર કાપે છે ત્યાર પછી ચૌદમો સવાલ જો અંતર અને સમયનો આલેખ સુરેખ હોય તો તેની ઝડપ વિશે તમે શું અનુમાન કરી શકો જો અંતર અને સમયનો આલેખ સુરેખ હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય ત્યાર પછી પંદરમો સવાલ પદાર્થની ઝડપ માપવા કઈ બે રાશિ વિશે માહિતી મેળવવી જરૂરી છે તો પદાર્થની ઝડપ માપવા અંતર અને સમય આ બે રાશિ વિશે માહિતી મેળવવી જરૂરી છે સોળમો સવાલ નીચે આપેલ અંતર વિરુદ્ધ સમયનો આલેખ પરથી ઝડપ વિશે તમે શું કહી શકો જો સમય અને અંતરનો આલેખ એ સમયની અક્ષને સમાંતર મળે તો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય ત્યાર પછી જો એ સત્તરમો સવાલ નીચે આપેલી જગ્યામાં સાદુ લોલક અને દોલન પૂર્ણ કરે તે દરમિયાન તે ગાળાની જુદી જુદી સ્થિતિ દર્શાવતી આકૃતિ દોરો તો અહીંયા તમે જોઈ શકો છો બંને પ્રકારની આકૃતિઓ આપણે દર્શાવી છે ત્યાર પછી અઢારમો સવાલ રમેશ શાળાએ આવા પાંચ કિલોમીટર અંતર કાપવા ત્રીસ મિનિટ લે છે જ્યારે અશોક તેટલું જ અંતર કાપવા પિસ્તાલીસ મિનિટ લે છે તો કોની ઝડપ વધુ કહેવાય કેટલી તો અશોક કરતાં રમેશની ઝડપ વધુ કહેવાય રમેશ કરતાં અશોક શાળાએ આવવા પંદર મિનિટ જેટલો સમય વધુ લે છે ત્યાર પછી ઓગણીસમો સવાલ નેહાને તેના ઘરેથી શાળાએ જવા માટે ત્રીસ મિનિટનો સમય લાગે છે અને તેની ઝડપ ત્રણ મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો તો સમય બરાબર ત્રીસ મિનિટ અને એને સેકન્ડ વડે ગુણીએ તો ત્રીસ ગુણ્યા સાહીઠ એટલે ઝડપ બરાબર બે મીટર પ્રતિ સેકન્ડ તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય બે ગુણ્યા ત્રીસ ગુણ્યા સાહીઠ એટલે કે છત્રીસો મીટર છત્રીસો મીટર એટલે કે ત્રણ કિલોમીટર અને છસો મીટર ત્યાર પછી જોઈએ વિષ્ણુ પ્રિયા સો કિલોમીટર અંતર કાપવા માટે પચાસ મિનિટનો સમય લે છે જ્યારે રિયા પચાસ કિલોમીટર અંતર કાપવા માટે પચીસ મિનિટ લે છે તો કોની ઝડપ વધુ કહેવાય તો પ્રિયાની ઝડપ તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય અંતર એટલે કે સોના છેદમાં પચાસ એટલે કે બે કિલોમીટર રિયાની ઝડપ તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એટલે કે પચાસના ના છેદમાં પચીસ તો બે કિલોમીટર તેથી પ્રિયા અને રિયાની ઝડપ સમાન છે ત્યાર પછી આપણે જોઈએ એકવીસ એક લોલક એસી દોલન પૂર્ણ કરવા માટે એકસો ચાલીસ સેકન્ડ લે છે તો આ લોલકનો આવર્તકાળ શોધો તો આવર્તગાળ બરાબર એકસો ચાલીસના ના છેદમાં એસી સાત ગુણ્યા વીસના છેદમાં ચાર ગુણ્યા વીસ વીસવીસ ઉડી જશે તો સાતના છેદમાં ચાર સેકન્ડ બાવીસમું એક સ્કૂલ દ્વારા યોજાયેલા એક દિવસીય પ્રવાસમાં બસ દ્વારા દર બે કલાકે કપાયેલ કિલોમીટરની માહિતી આપેલી છે તો સમય અંતરનો સુલેખ આલેખ તૈયાર કરો તો અહીંયા સમય છે કે બસ દ્વારા કપાયેલું અંતર આઠ વાગે પચાસ દસ વાગે એકસો દસ એકસો વીસ એક બાર વાગે એકસો ચાલીસ બે વાગે બસો ત્રીસ ચાર વાગે ત્રણસો વીસ છ વાગે ચારસો પાંચ અને આઠ વાગે ચારસો ને નેવું ચાલો તો એનો આલેખ એના ઉપર કરી શકીએ તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ બાવીસમો સવાલ એટલે કે બાવીસમો દાખલો એક ટ્રેન સુરત થી અમદાવાદ એક ટ્રેન સુરત થી અમદાવાદની મુસાફરી કરે છે તે દરમિયાન દર એક કલાક વચ્ચેની સરેરાશ ઝડપ નીચેના કોષ્ટકમાં આપી છે તો સમય અને અંતરનો આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો સુરતથી અમદાવાદ વચ્ચેનું અંદાજીત અંતર બસો ને ચાલીસ કિલોમીટર છે તો તમે કલાક જોશો તો ઝીરોથી એક એકથી બે બેથી ત્રણ ત્રણથી ચાર ચારથી પાંચ સરેરાશ ઝડપ તો ચાલીસ પચાસ સાહીઠ ચાલીસ અને પચાસ તો એનો સરેરાશ ઝડપ જે છે એનો કલાક વાઇઝ આલેખ આ પ્રમાણે મળશે જો સરેરાશ ઝડપ આપી છે પ્રમાણ બરાબર વાય અક્ષ ઉપર એક સેન્ટીમીટર બરાબર દસ સરેરાશ ઝડપ ચાલો તો અહીંયા સરેરાશ ઝડપ તમે જોઈ શકો છો ઝીરોથી એક કલાક એટલે ચાલીસ એકથી બે કલાક એટલે પચાસ બેથી ત્રણ કલાક એટલે સાહીઠ ત્રણથી ચાર એટલે ચાલીસ ચારથી પાંચ એટલે પચાસ પાંચમું એક ટ્રેન સૌથી વધુ અંતર કયા સમયગાળા દરમિયાન કાપશે તો બેથી ત્રણ કલાક દરમિયાન ત્યાર પછી બીજું ટ્રેને ચાર કલાકની મુસાફરી પૂર્ણ કરી હશે ત્યારે તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે તો એકસો ને નેવું કિલોમીટર ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણને અહીંયા ફ્લોચાટાઇપો છે એમાં ઝડપ તો ઝડપની અંદર અહીંયા છે વ્યાખ્યા પહેલાં તો પદાર્થે એકમ સમય ગાળામાં કાપેલા અંતરને ઝડપ કહેવાય ઝડપ બરાબર કાપેલું કુલ અંતરના છેદમાં તે માટે લાગતું કુલ સમય હવે ઝડપનું માપન બરાબર સ્પીડોમીટર અને ઓડોમીટર મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન દરેક પાઠની સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોષી ગાલા સ્વાધ્યાય પોષી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આ તમામ સોલ્યુશન તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી શેર કરજો કે જેઓ ધોરણ ત્રણથી બારના બારમાં ભણતા હોય એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ તમામ સોલ્યુશન તમારા દોસ્તો મિત્રોને શેર કરી દેજો અને એપ્લિકેશન જે છે તે પણ તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો જેથી તેઓ પણ આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે સ્વ અધ્યયન